ખાતરના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવા કોરોના રસીકરણ તથા રેમડેસિવિર ઇન્જેક્શન મામલે તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા સંબંધિત મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે ખાતર સહિતના મુદ્દા અંગે રાજ્ય સરકારમાં કરેલી રજૂઆત અંગે ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ માહિતી આપી હતી સમગ્ર ભાવનગર અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખાતરના ભાવ વધારા બાબતે હેરાન પરેશાન થઈ રહ્યા છે આ કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકારે વાયદો કર્યો હતો કે અમારી સરકાર આવશે તો અમે ખેડૂતોને ડબલ આવક થાય એવા પ્રયત્ન કરીશું આજે ડબલ આવક તો કોઈની થઈ નથી પરંતુ ખાતરના ભાવ જે ખાતર વગર ખેડૂતોને ચાલતું નથી એ ખાતરના ભાવ આજે અઠાવનથી સાઠ ટકા સુધી વધ્યા છે આજે ખેડૂત ગુજરાતનો પાયમાલ થઈ ગયો છે ત્યારે કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને મેં પત્ર લખીને માગણી કરીશ કે હવે આ ખેડૂતને પોતાની જમીન વેચવાનો વારો આવ્યો છે આ જમીન તમે ઉદ્યોગપતિઓને આપવા માગતા હોય એવું ખેડૂતો આજે અહેસાસ કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અને સબસિડી વધારીને જૂના ભાવ કરતાં પણ ઓછા ભાવે ખાતર આપવામાં આવે એવી અમારી માંગણી છે આજે સમગ્ર ભાવનગર અને મારા મત વિસ્તાર તળાજામાં કોરોનાની રસી પહેલો ડોઝ આપ્યો પહેલો ડોઝ આપ્યા પછી આજે બે મહિના થવા છતાં તમામ પ્રજા આજે કોરોનાની રસી માટે ધક્કા ખાઈ રહી છે એમની જે વેબસાઇટ છે એ ખુલતી નથી એવા બહાનાઓ બતાવવામાં આવે છે અને ખુલે તો તરત બંધ થઈ જાય છે આજે ટાઈમસર બીજી રસીનો ડોઝ ન આપવામાં આવે તો પહેલી રસીની અસર ક્યાંક જતી રહેશે એવું તમામના મનમાં ગેરસમજણ થઈ રહીશ ત્યારે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને મેં પત્ર લખીને વિનંતી કરીશ કે તાત્કાલિક ધોરણે દરેક ગામડે દરેક નાગરિકને આ રસીનો તાત્કાલિક ધોરણે આપવામાં આવે અને રેમડિસિવિર ઇન્જેક્શન જેના બાબતે અત્યાર સુધીમાં બે વખત મેં ધરણા કર્યા મારી ધરપકડ થઈ છતાં આજ સુધીમાં પૂરતા પ્રમાણમાં રેમડિસિવિર ઇન્જેક્શન મળતા નથી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે ખાતરના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવા કોરોના રસીકરણ સરળ અને ઝડપી બનાવવા તેમજ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત દૂર કરવા માંગણી કરવામાં આવી છે